أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا إله إلا هو الواحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا وصلى الله على محمد عبده ورسوله الْمُسْتَبَى وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد أمرا خوجاتي في ريديو يسر رتجانو આપ સર્વે લોકો જે આ મસાઇલના કાર્યક્રમમાં જે ખોજા ટીવી રેડિયો રેવિનિયન ટાપુ અને સાંધોની પાટનગરથી પ્રસરીત થઈ રહ્યો છે તેમાં હાજર થયા છો આપ સર્વે લોકોને કહીએ છીએ ભલે પદારિયા અને અસલામ વાલીકુમ વરહમતુલ્લા વબરકાતુ આયતુલ્લા ઓઝમા ફકીહે અહેલબૈત ઇસ્મત અ સૈયદ અલી અલ હુસેની અસિસ્તાની સાહેબની કિતાબ તવઝીઉલ મસાહેલ ઇસ્લામી કાનૂનો લોઆ ઇસ્લામિક લઈને હું તમારી સામે હાજર થયો છું અને તેમાંથી મસઅલો ચૌદસો એકસઠ મિલ કાત્સાત એક હજાર ચારસો એકસઠ નંબરનો ચૂંટી કાઢ્યો છે પાંચ ત્રાસોશાંત દિસેત ત્રણસો ને સિતોતેર નંબરનું પાનું છે જે હું તમારી સામે તરત જ વાંચું છું તમે જરૂર મને ઉત્સાહભેર સાંભળી રહ્યા હશો અને અગર કિતાબ તમારી સામે હોય તો ઉગાડીને પણ તેમાં તપાસી શકો છો જોઈ શકો છો મારી સાથે તમે પણ વાંચી શકો છો બસ હું વાંચવાનું શરૂ કરું છું આગાહ ફરમાવે છે કે જે માણસની એક રકાત હજી પડવાને બાકી હોય એટલે જે માણસ નમાઝે જમાઆતમાં હાજર થયો છે મોડો આવ્યો હતો ઈમામની પેશનમાઝની નમાઝ હવે પૂરી થઈ ગઈ બે રકાતની હોય ત્રણ રકાતની હોય ચાર રકાતની હોય પૂરી થવા આવી છે બલકે પૂરી થઈ ગઈ છે તો જે માણસની એક રકાત હજી પડવાને બાકી હોય તેના માટે બહેતર છે કે જ્યારે ઇમામ છેલ્લી રકાતની તશવૂદ પડી રહ્યો હોય તેના માટે બહેતર છે સારું છે અફઝલ છે કે જ્યારે ઈમામ છેલ્લી રકાતની તશવૂદ પડી રહ્યો હોય ત્યારે એ બંને હાથની આંગળીઓ બંને હાથની આંગળીઓ અને પગના તળિયાને જમીન ઉપર ટેકાવી ગોઠણો ઊંચા રાખે જેવી રીતે આગળ એક મસાઇલની અંદર બયાન થઈ ચૂક્યું છે કે કેવી રીતે જ્યારે ઇમામ પેશનમાઝ તશહૂદ પડી રહ્યા હોય તો પોતાને કેવી રીતે બેસવું બેસવાનું નથી બલકે એવી હાલત કરે કે જાણે હમણાં પોતે ઊભો થઈ રહ્યો છે એવી હરકત હોય તેના માટે બહેતર સારું શ્રેષ્ઠ ઇલે મેયર પૂર્વી કે જ્યારે ઈમામ છેલ્લી રકાતની તશહુદ પડી રહ્યો હોય ત્યારે એ બંને હાથની આંગળીઓ અને પગના તળિયાને જમીન ઉપર ટેકાવી ગોઠણો ઊંચા રાખે અને ઇમામ સલામ પડી લે પેશનમાઝ જ્યારે એની સલામને ખત્મ કરે ત્યાં સુધી ઇંતેજાર કરે એની વાઢ જોઈ એની રાહ જોઈ અને એ પછી ઊભો થાય એટલે ઈમામની સલામ પૂરી થાય અને પોતાનું બેસવાનું પણ પૂરું થાય અને ઊભા થવાની જે તૈયારીમાં પોતે હતો એ ચલ્લું રાખે અને ઊભો થઈ જાય અલબત્તા આગા ફરમાવે છે એ ઉપરાંત કે અલબત્તા તે છતાં અગર ઇંતજાર કર્યા વગર રાહ જોયા વગર વાટ જોયા વગર તરત જ ઉભો થઈને જ્યારે ઇમામ તશહુદ પડી અને સલામ પડી રહ્યા હોય પોતે તરત જ ઉભો થઈને ફુરાદાની નિયત કરવા માંગતો હોય એટલે એકલા પડવાની નિયત હવે ઇમામની નમાજ તો પૂરી થઈ ગઈ હવે એને એકલા નમાઝ પડવાની છે પ્રિયર ઇન્ડિવિડ્યુઅલ કરવાની છે તો ફુરાદાની નિયત કરવા માંગતો હોય તો તેમાં કોઈ વાંધો નથી એટલે એમ પણ કરી શકે છે કે ઈમામ સલામ પડતા રહે એને પોતે ઊભો થઈ જાય અને પોતાની બીજી ત્રીજી કે ચોથી જે રકાતો હોય એને પૂરી કરે અને ઈમામ એની સલામ પૂરી કરે અથવા તો ઇમામની સલામની વાટ જોઈ અને પછી ઊભો થાય તો તે વધારે સારું અને બહેતર છે એ નમાઝની ડિસિપ્લિન છે દરેક ઇબાદતની ડિસિપ્લિન હોય છે એ ડિસિપ્લિનને પોતે રેસ્પેક્ટ કરે માન આપે શિસ્ત પાલન મુજબ ચાલે કારણ કે બધાની હાર એ પોતે ઊભો રહ્યો ઇમામની સાથે એણે નમાઝ પડી એક રકાત પડી બે રકાત પડી ત્રણ રકાત પડી જેટલી પડી હોય હજી એની એક રકાત બાકી છે યા તો એનાથી વધુ તો એની સાથે બેસીને સલામ ખત્મ કરે એ પછી પોતાની ફુરાદા નિયત કરીને નમાઝ પડે તો વધારે સારું એ વધારે બહેતર શ્રેષ્ઠ ઇલે મેયર પૂર્વી હવે હું ફ્રેન્સીમાં એ જ મસલો વાંચું છું Si celui qui suit l'Imam, le Peshnamaz, en est à la première unité de sa prière en assemblée, alors que l'Imam est en train de réciter le tachaoud de la dernière unité de la dernière racade de la prière, il doit poser ses doigts et les plantes de ses pieds sur le sol, tout en relevant les genoux, comme s'il était sur le point de se remettre debout. Et qu'il attende ainsi jusqu'à ce que l'imam le pêche namaz, ait fini de réciter le salam avant de se relever et de poursuivre sa prière. Et s'il transfère son intention vers la prière individuelle, il n'attend plus que l'imam termine son salam. Et en ce moment précis où il récite le teshaud et le salam, il se lève pour continuer sa prière individuelle et la terminer.